મહેસાણા જિલ્લામાં 2016 ના કાયદા અનુસાર જુદા જુદા લાભ લેવા માટે દિવ્યાંગોને પોતાને મેડિકલ સર્ટિફિકેટ કેટલા ટકા દિવ્યાંગ છે સર્ટી કઢાવવા માટે મહેસાણા જિલ્લામાં સિવિલની અંદર સોમવાર તથા બુધવાર અને શુક્રવાર સર્ટી કાઢી આપવામાં આવે છે એમાં 15 જણને સર્ટી કાઢી આપવામાં આવે છે બાકીના આવેલા દિવ્યાંગો ધક્કા ખાઈને પાછા જાય છે દિવ્યાંગો માટે જુદા જુદા કાયદા હોવા છતાં દિવ્યાંગોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે માટે સરકાર આના માટે કંઈક વિચારે સિવિલમાં કેમ 15 જણને જ સર્ટી કાઢી આપવામાં આવે છે જેથી એક દિવ્યાંગ આની રજૂઆત ગાંધીનગરથી લઈને વડનગર મહેસાણા કરેલ છે શરમની વાત એ છે આપણા વડાપ્રધાન દિવ્યાંગો માટે લાભ અને સ્કીમની વાતો કરે છે ત્યારે એમના જિલ્લામાં આ પરિસ્થિતિ છે વડનગરમાં સિવિલમાં દિવ્યાંગોના મેડિકલ સર્ટિફિકેટ કાઢવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે આ મામલે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ વડનગરના મંત્રી હિતેશભાઈ ખત્રી ગાંધીનગર સુધી રજૂઆત કરેલ હોવા છતાં હજી સુધી દિવ્યાંગોના મેડિકલ સર્ટિફિકેટ કાઢવાની કામગીરી ચાલુ કરી નથી તો હાલમાં દિવ્યાંગો મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા મહેસાણા સિવિલ જવું પડે છે અને ત્યાં રોજ 15 સર્ટિફિકેટ કાઢવામાં આવે છે જેથી બીજા દિવ્યાંગોને ધરમ ધક્કા ખાવા પડે છે તો વહેલી તકે વડનગર સિવિલ દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કઢાવવામાં આવે તો વડનગર ખેરાલુ સતલાસણા અને વિજાપુર ચાર તાલુકાઓના તાલુકા મથકોમાં દિવ્યાંગોને સર્ટી કાઢી આપવામાં આવે તો દિવ્યાંગો માટે લાભ થશે અને દિવ્યાંગોને આ કોરોના કાળમાં હેરાન ના થવું પડે તેવી દિવ્યાંગોની માંગણી છે હવે જોવાનું રહ્યું કે સરકારી બાબુઓ ક્યારે એવી વ્યવસ્થા કરે છે મારું નામ ખત્રી હિતેશકુમાર હું મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ મંત્રી તરીકે વડનગર ખાતે ફરજ બજાવું છું હાલમાં 2016 એક્ટ મુજબ દિવ્યાંગોને કાયદા બના હોવા છતાં હાલાકીનો સામનો કરવો પડે છે આજે રોજ જુદી જુદી વિકલાંગ યોજનાઓ હેઠળ દિવ્યાંગો જુદા જુદા લાભ મળે છે તે એના આધારે દિવ્યાંગ તન મેડિકલ સર્ટિફિકેટ હોવું જોઈએ એ આધારગત મહેસાણા જિલ્લાની અંદર સિવિલની અંદર સોમ બુધ અને શુક્ર આ ત્રણ વારની અંદર 15 કેસ જ દિવ્યાંગો લેવામાં આવે છે જેથી અન્ય દિવ્યાંગોને ઘરે જવાનું પરત જવું પડે છે જેથી દિવ્યાંગો હાલાકી ભોગવી રહ્યા છે આ મામલે મેં વડનગર ખેરાલુ સતલાસણા અને વિજાપુર આ ચાર તાલુકાને લાભ મળે એ હેતુ તો વડનગર મેડિકલ કોલેજની અંદર ગાંધીનગર સુધી રજૂઆત કરી અને દિવ્યાંગોના મેડિકલ સર્ટિફિકેટ વડનગર ખાતે જો મળી રહે તો દિવ્યાંગોને આ મહેસાણા જવું ના પડે અને પોતાનું કામ સરળ રીતે થઈ શકે અને કોઈ હાલાકી ના ભોગવે એ માટે ગાંધીનગર સુધી રજૂઆત કરવા હોવા છતાં 19/11/2020 ડીન સાહેબને અરજી પોતાના ઓફિસમાં આવી ગઈ હોવા છતાં આ દિન સુધી એમને કોઈ દિવ્યાંગો માટે મેડિકલ સર્ટિફિકેટની કામગીરી કરવામાં આવી નથી જે મામલે હું વડનગર ડીન સાહેબને આગ્રહ કરું છું ઝડપથી દિવ્યાંગો હિત માટે મેડિકલ સર્ટિફિકેટની કામગીરી કરો એવી આપના પાસે આશા રાખીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા